નમસ્કાર, હિંગ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 ઓક્ટોબરના રોજ કેવડિયાથી અમદાવાદ સી પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. સી પ્લેન સેવા શરૂ થયાના ત્રીજા દિવસે એટલે કે આજે સોમવાર અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાની સવારની પહેલી ફ્લાઇટ ફૂલ થઈ ગઈ હતી. જે સવારે ઉપડેલી ફ્લાઇટમાં 15 લોકો રૂપિયા 1590ની ટિકિટ લઈ સી પ્લેનમાં કેવડિયા પહોંચ્યા હતા. જોકે સી પ્લેનની ટિકિટ બુકિંગ અને ફ્લાઇટ અનશેડ્યુલ હોવાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. લોકોને સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રામ ખાતે ટિકિટ લેવા આવવું પડે છે. જે લોકોએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી તેમને રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લેવાય છે, પરંતુ ટિકિટ લેવા માટે રૂબરૂપ જવું પડે છે. સી પ્લેનમાં સવારે પહેલી ફ્લાઇટનું ભાડું રૂપિયા 1590 છે, જ્યારે બીજી ફ્લાઇટનું ભાડું રૂપિયા 2200થી વધુનું છે. જેથી પહેલી ફ્લાઇટમાં બુકિંગ માટે લોકો આવે છે અને તેમાં ઓછું ભાડું હોવાથી આજની પહેલી ફ્લાઇટ બુક થઈ ગઈ હતી. સી પ્લેનમાં ફ્લાઇટના અનશેડ્યુઅલ અને ઓનલાઈન બુકિંગના ધાંધિયાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી દ્વારા સી પ્લેન સેવા શરૂ તો કરવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં એ સેવા મેળવવામાં લોકો હેરાનગતિ ભોગવે છે. મોટી મોટી જાહેરાતો બાદ રવિવારે સી પ્લેનની પહેલી કોમર્શિયલ ફ્લાઇટ હતી. જોકે પહેલી ઉડાનમાં 3 ક્રૂ મેમ્બર્સ અને માત્ર 6 પેસેન્જર સાથે સી પ્લેનને કેવડિયાની ઉડાન ભરી હતી. જ્યારે પેસેન્જર નહીં મળતા બીજી ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી હતી. હાલ સ્પાઇસ જેટે ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું નથી, ફક્ત બુકિંગ કરાવવા ઈચ્છતા લોકો પાસેથી રિક્વેસ્ટ મેળવવામાં આવે છે. આ રિક્વેસ્ટને આધારે પેસેન્જરને ફોન કરી ટિકિટ બુક કરાય છે. કેવડિયાથી પણ ફ્લાઇટ ખાલી આવી હતી.